que onda su pecho arriba las manos cabacho moreno. तो मित्रों तमारू स्वागत छे, हूँ छू महेश सामारी, तमारू स्वागत करूँ छू अपना यूट्यूब चैनल पर। मित्रों आज आपणे धोरण 10 ना गणित ना अभ्यास ने आगळ वधारीशुं, जेमां चेप्टर नंबर संभावना जेना बाकीना जे छेल्ला दाखला छे स्वाध्याय 15 ना ए जोईशुं। मित्रों आज चेप्टर छे एना जे त्रण भाग मैं ऑलरेडी गणाई दीधा छे, पार्ट 1 पार्ट 2 पार्ट 3, जेना आज स्वाध्यायना पहेलाना दाखला विस्तारपूर्वक समझावामां आवे छे। जो तमे ना जोयुं तो पहेला जोई लेशो जेथी तमने आ दाखलामां खबर पड़े। चेप्टर बहु ज ईजी छे अने तमने आमां पूरा पूरा मार्क्स मळशे, आ मारी गेरंटी छे। जो तमे चारे चार विडियो जोई लेशो तो तमारा एके मार्क्स क्यां जशे नहीं, अने उदाहरण तमे जाते पण गणी शको छो। छतांय कोई प्रश्न होय तो तमे मने कॉमेंट बॉक्समां पूछी शको छो, हूँ एने जरूर जवाब आपीश। बीजी एक माहिती के आना सिवाय आपणा चेनल पर तमने चेप्टर 1 2 ना लेटेस्ट विडियो अत्यारना चलायेला विडियो मुकेला छे, जे तमने डिस्क्रिप्शन एटले आपणे विडियोनी लिस्टमां तमने मळी जशे, जे पण तमे जोई शको छो तमारी आ जे एक्झाम आयरी छे एना माटे। तो मित्रों आपणे हवे शरू करीशुं संभावनाना जे बाकीना रहेला दाखला, लेट स्टार्ट। तो आपणी पासे जे 19મો દાખલો છે એ છે બાળક પાસે એવો પાસો છે કે જેમાં 6 જે બાજુઓ છે, પાસા ઉપર 6 બાજુઓ હોય છે, તમને ખબર છે આપણે લ્યુડો રમતા હોય છે એમાં 6 બાજુઓ છે, પરંતુ આ જે બાળક છે એ બાળક વિશિષ્ટ બાળક છે, એ નવા નવા પાસા લાવે છે। તો એની પાસે એક એવો પાસો છે જેના પર એ બી સી ડી ઈ અને એ ફરીથી લખેલું છે, એટલે સમજી લો કે અહીંયા એક વધારાનું આવવાના બદલે એ રિપીટ થાય છે। તો આપણી પાસે ટોટલ પરિણામ તો 6 જ છે, તો અહીંયા લખીશું પરિણામ, મળતા પરિણામ, મળતા પરિણામ બરાબર કેટલા છે મિત્રો, 6। ઓકે, અને હવે પહેલી જે ઘટના છે શોધવાનું છે, એ મળે એને લખી દઈએ આપણે, એ મળે તે ઘટના એ છે, એ મળે તે ઘટના એ છે, એના બદલે કોઈ એ નો એ થાય એના કરતાં લખી દઈએ એ મળે તે ઘટના એમ છે। તમે તમારો ફેવરેટ અક્ષર લખી શકો છો, તમારા નામનો પહેલો અક્ષર લખી તમે બીજા કોઈનો પણ લખી શકો છો, ઓકે એઝ યુ વિશ। તો અહીંયા લખીશું આપણે પ્રોબેબિલિટી ઓફ એમ, એટલે અહીંયા એની એની સંખ્યા એ કેટલી વખત આવે છે છેદમાં કુલ પરિણામ, બહુ ઇઝી છે મિત્રો। એ કેટલી વખત છે, 6 માંથી 2 વખત એ આવે છે, તો 2 / 6 2 કા 2 2 તરી 6। ઓકે મિત્રો બીજો પ્રશ્ન છે ડી મળે તે શોધો, તો ડી મળે તે ઘટના એસ છે, તમે તમારો કોઈ પણ નામ લખી શકો છો, ડી મળે તે ઘટના છે। આમ તો એ બી લઈએ છીએ આપણે જનરલી, પણ આમાં એ ઓલરેડી અને બી યુઝ થયેલા છે એટલે એ બી નથી લીધા, તો ડી મળે તે ઘટના એસ છે। તો પ્રોબેબિલિટી ઓફ એસ બરાબર ડી ની સંખ્યા, હાઉ મેની ડીઝ દેર આર, બોલો કેટલા ડી છે અંદર। અરે ભાઈ તું તારું મોટું બંધ રાખી લે યાર, દિમાગ ન કરી છે, તો ભાઈ કેટલા ડી છે અંદર, એક ડી છે, કેટલામાંથી 6, તો 1/6। આગળ વાત કરીએ, આ છે 20મો દાખલો, જે એક ઐતિહાસિક દાખલો છે, જ્યારે આ જે ચોપડીના પહેલાં જે જૂનો અભ્યાસક્રમ હતો ને એ વખતે આ દાખલો ક્યાં હતો નહીં ચોપડીમાં, અને બોર્ડવાળાએ બોર્ડમાં પૂછ્યો હતો બરાબર ને, તો મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓને નહોતો આવડ્યો, સમજી લો કે 1000માંથી એકાદ જણે ગણ્યો હશે 1000માંથી, કેમ કે આને કોઈને આઈડિયા જ નહોતો। હવે તમે વિચારો કે તમને કોઈ આઈડિયા છે કે નહીં આ દાખલા વિશે, કઈ રીતે ગણીશું। આ એક છે લંબચોરસ અને એની છે અંદર વર્તુળ જેનો વ્યાસ 1 મીટર છે, વ્યાસ કેટલો મીટર છે 1 મીટર। ઓકે, તો આપણે આમ રમીએ છીએ પાસા, ચલો પાસાની વાત જવા દો, અહીંયા તીર મારીએ તો અહીંયા જ વાગે એની સંભાવના, અથવા ચલો આમાં પાસો આપે તો પાસો વર્તુળની અંદર પડે, આપણે ફેંકીએ આમ તો પાસો વર્તુળની અંદર પડે તેની સંભાવના કરી દે શોધવાનો। ઓકે, તો સમજી લો મિત્રો, સૌથી પહેલા આપણે શું કરીશું કે આ જે છે ને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું અને વર્તુળનું, કે આમાં જો લંબચોરસના ક્ષેત્રફળની અંદર વર્તુળનું જે ક્ષેત્રફળ છે એટલે સંભાવના કેટલી થશે, વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા ટોટલ એરિયા બરાબર, ટોટલ એરિયા એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, જો તમને ખબર છે અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ, આપણે નાનપણથી શીખતા આવ્યા છે લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 3 પહોળાઈ 2 એટલે 6 મીટરનો સ્ક્વેર। ઓકે, અને બાજુમાં શોધી નાખીએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો વ્યાસ આપ્યું છે આપણને 1 મીટર, વ્યાસના અડધા થાય ત્રિજ્યા, તો ત્રિજ્યા 1ના અડધા થશે 1/2 મીટર। ઓકે મિત્રો, ઓકે, અને હવે આપણે એક વાત કરીશું કે ભાઈ આની અંદર 1/2 મીટરનું વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીએ તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય છે, બોલો બોલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, શું થાય પાઈ, પાઈને પાઈ રહેવા દો, આરને મૂકી દો 1/2, આર છે ત્રિજ્યા એનો વર્ગ, 1/2નો વર્ગ થશે 1/4, તો પાઈ ભાગ્યા 4 મીટર સ્ક્વેર, આ કોનું ક્ષેત્રફળ આવી ગયું આપણું વર્તુળનું ક્ષેત્રફળ। હવે
આપણી પાસે જે ઘટના શોધવાની છે એ આ રીતનું છે કે ભાઈ પાસો વર્તુળની અંદર પડે તે ઘટના એ છે. આપણે લખવાની ટેકનિક તો તમને શીખવાડી જ છે કે જે પ્રશ્ન પૂછ્યો હોય એની પાછળ લખી દે તે ઘટના એ છે, તે ઘટના બી છે, સી છે, ડી છે, એ રીતે. તો ચલો અહીંયા લખીશું પ્રોબેબિલિટી ઓફ એ, તો ઉપર કોનું ક્ષેત્રફળ આવશે? વર્તુળનું ક્ષેત્રફળ. તો ઉપર લખીશું વર્તુળનું ક્ષેત્રફળ, નીચે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? લંબચોરસનું. ઓકે મિત્રો, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? આ યાર શું કરીશું આનું? વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ ભાગ્યા ચાર. ઓકે, અને લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? છ. પાઈને પાઈને રહેવા દો, ઉપરનું છેદ નીચે આવી જશે. પાઈ એમ ને એમ છ છેદમાં ચાર, તો પાઈ બરાબર પાઈ છેદમાં ચોવીસ મીટર સ્ક્વેર, સોરી પાઈ અપોન મીટર સ્ક્વેર નહીં, મીટર મીટર જતા રહ્યા, પાઈ અપોન ચોવીસ એની સંભાવના છે કે જે પાસો છે વર્તુળની અંદર પડે. અને હવે જ્યારે કોઈ પણ દાખલો હોય ને જેમાં એક મોટો વિસ્તાર અને નાનો વિસ્તાર એક અંદર તમને ઉદાહરણે મળશે કે ભાઈ એક જંગલમાં એક તળાવ છે, તળાવમાં હેલિકોપ્ટર પડે એની સંભાવના શોધો. ઉપર લઈ લેવાનું તળાવનું ક્ષેત્રફળ અને નીચે લઈ લેવાનું જંગલનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ. ઓકે, આગળ વધીએ મિત્રો. આ છે 21મો પ્રશ્ન, તો એમાં નૂરી આવશે. ઠીક છે, નૂરીનો આ પ્રશ્ન છે. હવે નૂરી શું કામ આવશે? નૂરી આવશે પેન ખરીદવા. એને પેન કેવી લેવી છે? એને લેવી છે સારી પેન. ઓકે, પેન ટોટલ કેટલી છે? 144. એમાંથી 20 ખામીયુક્ત છે, ડિફેક્ટિવ છે, ખટખટ બરોબર નહીં થતું. અમુક લોકોને ઠટખટ કરવાની આદત હોય છે ને, આ ખટખટ બરોબર નહીં થતું. તો સારી પેન કેટલી વધી મિત્રો? સારી પેન આમાં 144 થી ગયા, કેટલા વધશે? 124. એટલે જો આ બોલ પેન ટોટલ છે, ઉલટું ટોટલ પહેલાંથી આપી છે, ખામીવાળી 20 તો બાકી રહી 124. તો હવે નૂરી પેન તો સારી જ ખરીદશે, તો પહેલાં લખી દઈએ નૂરી પેન ખરીદે તે ઘટના બુરી છે, એ છે. ઓકે, તો પ્રોબેબિલિટી ઓફ એ, નૂરી કેવી પેન ખરીદશે? સારી પેન. તો સારી પેન છેદમાં કુલ પેન. સારી કેટલી છે મિત્રો? એકદમ ઇઝી, 124. અને કુલ કેટલી છે? 144. ઉડતા તો ઉડાવીએ, ત્રણ ચાર ત્રણ ચાર ચાર વડે તો ઉડશે જ. ચાર તરી બાર, ચાર એક ચાર, ચાર તરી બાર, ચાર છંગ 24. તો નૂરી પેન ખરીદશે તે ઘટનાની સંભાવના 31/36. તો નૂરી પેન ન ખરીદે તે ઘટના બી છેદમાં છ, બી છે સોરી. અને આનો જવાબ તમને ખબર છે કે શું આવવાનું? નહીં ખરીદેનું 5/6. એ કઈ રીતે આવશે હું તમને કહી દઉં છું. પહેલાં શોર્ટકટ પણ શીખવાડીશ, છેલ્લે જોઈ લેજો, છેલ્લે સમજાવી દઈશ, મજા આવશે. તો પ્રોબેબિલિટી ઓફ બી, સારી સિવાયની પેન, સારી સિવાય છેદમાં કુલ પેન. મિત્રો સારી સિવાય કેટલી છે? 20. 20 છેદમાં 144, 4 × 20, અને 4 × 20 થાય, તમને ઉડાડીને બતાવું, અને 4 × 36, 4 × 4 ગયા, તો જવાબ આવી ગયો 5/36. ઓકે, હવે આગળ વાત કરીએ મિત્રો. આ છે બે પાસાનો સરવાળો. જ્યારે આપણે બે પાસાથી રમતા હોય તો જ્યારે રમવા માટે એનો સરવાળો કરીએ છીએ. અને યાદ રાખો, જ્યારે બે પાસાથી રમતા હોય, બે પાસાથી મળતા પરિણામ 36 હોય છે. કેટલા હોય છે? 36. હવે તમે કહેશો કઈ રીતે 36 પરિણામ? હારો 12 પરિણામ મળે? ના મુન્ના ના, 36 પરિણામ મળે. કે એક જોડે એક પણ પડે, એક જોડે બે પણ પડે, એક જોડે ત્રણ પણ પડે, એ રીતે બે જોડે એક પડે, એ રીતે હું લખીને બતાવું તમને. ધારો કે 36 પરિણામ કેટલા આવશે? જો તમને લખી દઉં, 1 1 1 2 1 3 1 4 1 5 1 6, બરાબર છે. પછી આવશે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, પછી 3 1 3 2 3 3 3 4 3 5 3 6. ઓકે, ચોથી લાઈન 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5. છ છ. ઓકે, હવે સરવાળો બે આવે, એનાથી નાનો તો આવવાનું નથી, એક 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 બે જ આવશે. એ કેટલી વખત આવે છે? તો આ છે એક વખત મુન્ના, મીરા એક મુન્ના. તો સરવાળો બે એક જ વખત આવશે, 36માંથી એક જ વખત આવશે. સરવાળો બે 36માંથી નીચે લખી દઉં છું. જો આ છે સરવાળો, અહીંયા લખી દઈએ તમને યાદ રહે. સરવાળો કેટલો આવે? બે. બે કેટલી વખત આવે મિત્રો? એક. ચલો સરવાળો બે એક વખત આવે ને, એટલે 36માંથી એક વખત આવે, એટલે 1/36. ચલો હવે સરવાળો ત્રણ આવે, તો જો 1 ને 2 3 થાય ને 2 ને 1 3 થાય,
વા વા મુન્ના એટલે બે વખત, તો સરવાળો ત્રણ કેટલી વખત આવશે? બે વખત, તો અહીંયા આવશે બે છેદમાં 36, બરાબર છે? પછી સરવાળો કેટલો આવે મિત્રો? 4. તો જો આને લઈ લો, 1 3 2 2 3 1 4 4 વા વા મુન્ના. તો અહીંયા કેટલી વખત આવ્યું? 3 વખત. તો પરિણામ આવશે 3 છેદમાં 36. સરવાળો 5 આવે તો 1 4 2 3 3 2 4 1, તો આ બધા પરિણામ આવશે. તમે ગણી લો બધાનો સરવાળો કેટલો થાય છે? ભાઈ 5 થાય છે. કેટલા પરિણામ છે? 4. તો સરવાળો 5 આવે એના કેટલા પરિણામ છે? 4. તો અહીંયા આવશે 36 માંથી 4 ભાગ્યા 36. હવે શું જો સરવાળો 6, 1 2, જો આ બધામાં એના સિવાય તમને મળશે જ નહીં ભાઈ, આ ટેકનિક છે. 1 2 પણ ઉતર જો 6 આવશે. અહીંયાથી ચાલુ કરો તો સરવાળો આ 6 આવી ગયો, 1 2 3 4 5, પરિણામ 6 માં 5. તો અહીંયા આવશે 5 છેદમાં 36, બરાબર છે? અને સરવાળો 7 આવે, 7 કેટલી વખત આવે છે? ગણી લઈએ. જો આ 1 ને 6 2 ને 5 આ બધા 7 વાળા છે, તમે શાંતિથી જોઈ લેજો, કોઈ વાંધો નહીં. આપણે આખો આડો પટ્ટો લીધો છે. 7 કેટલી વખત આવશે? 6 વખત. તો અહીંયા આવશે 6 છેદમાં 36. 8, 1 2 3 4 5, ભાઈ હવે ઓછા થવા લાગશે કે આ થઈ ગયું 8. તો 8 કેટલી વખત આવશે મિત્રો? 5 વખત. તો અહીંયા આવશે 5 છેદમાં 36. 9 કેટલી વખત આવશે? 1 2 3, જો આમાં 9, 3 ને 6 9 4 ને 5 9 5 ને 4 9 6 ને 3 9, વાહ 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 વાહ, આવી ગયું છે. તો આમાં કેટલું આવશે બગા? 9 કેટલી વખત આવશે? 4 વખત. તો અહીંયા આવશે 4 છેદમાં 36. ઉડતા હોય તો પછી ઉડાવી દેજો. પછી 10, ઓકે, તો 10 કેટલી વખત આવે છે? 3 વખત. જો 6 ને 4 10 5 ને 5 6 ને 4 10, આના સિવાય કોઈ નહીં આવશે. તો અહીંયા આવશે 3 છેદમાં 36. અને છેલ્લે 11 કેટલી વખત આવે છે? 11 2 વખત આવે છે, જોઈ લો. 5 ને 6 ને 6 ને 5, બીજે ક્યારે 11 ના પડશે? તો 2 છેદમાં 36. સમજી ગયા છો? આ લાઇનસર લખ્યું છે 2 છેદમાં 36. અને છેલ્લે 12 એક જ વખત આવશે, એ કે 6 6 પડે ત્યારે એક જ વખત. તો અહીંયા આવશે 1 છેદમાં 36, ઓકે. તો આ થઈ ગયા મિત્રો બે પાસાના 36 પરિણામો, અને કોનો સરવાળો કેટલી વખત આવે છે એ જોઈ લીધું. આગળ જોઈએ, તમારા કામમાં આવશે. તો મિત્રો આ છે 23મો દાખલો. રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા 3 છાપ અને 3 કાંટા મળે તો હનીફ જીતે છે અને બાકી હારે છે. જો સાંભળો, સિક્કાની વાત કરી તો કોઈ પણ સિક્કાને તમે ઉછાળો, એક સિક્કાને ઉછાળો તો બે પરિણામ મળશે, અથવા એક સિક્કાને એક વખત ઉછાળો તો બે પરિણામ મળશે, એક સિક્કાને બે વખત ઉછાળો અથવા બે સિક્કાને ઉછાળો, બંને એક જ છે. એક સિક્કાને બે વખત ઉછાળો, બે સિક્કાને એક વખત ઉછાળો, બંને એક જ છે. તો 4 પરિણામ મળશે. સિક્કાને એક વખત 2 પરિણામ, સિક્કાને 2 વખત 4 પરિણામ, સિક્કાને 3 વખત 8 પરિણામ, સિક્કાને 4 વખત 16 પરિણામ, સિક્કાને 5 વખત 32 પરિણામ, બરાબર ને? 2 4 8 16 32, યાદ રાખવાનું. સમજી, એક સિક્કાને 3 વખત ઉછાળો અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળો, કેટલી પરિણામ? 8, યાદ રાખજો. તો અહીંયા આપણને 8 પરિણામ મળશે. તો અહીંયા લખીશ, રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામ, હું લખી દઉં છું, મળતા પરિણામ 8 છે. હું લખી દઉં કયા કયા છે. જો ત્રણેય વખત બાગા મળે મિત્રો, HHH, ત્રણેય વખત કાંટા મળે, નહીં ચલો બે બાગા તમે તમારી રીતે લખી શકો છો, પછી 1 બાગા 3 કાંટા, પછી બાગા કાંટા બાગા, કાંટા બાગા કાંટા, એ કાંટા બાગા કાંટા બાગા, ચલો 5 થઈ ગયા છે. અને પછી બીજું લખી દઈએ THH, અહીંયા લખી દઈએ 1 કાંટા 2 બાગા, પછી TTT, 1 2 3 4 5 6, અને એક હજી રહી ગયું છે TTH. તમે આડા આવડા લખશો તોય ચાલશે, પણ યાદ રાખજો કોઈ રિપીટ ના થવા જોઈએ. ખબર પડી ગઈ છે? સારું, 8 તો નાના છોકરા પણ બનાવી લેશો તમે. હવે 3 છાપ મળે કે 3 કાંટા મળે તો હનીફ જીતશે. એટલે હનીફ જ્યારે જીતે, જ્યારે 3 છાપ મળે કાં તો 3 કાંટા મળે, બાકી બધામાં હારે છે. તો હનીફ હારે તે ઘટના એ છે. તો તેના પરિણામ કયા આવશે બકા? હનીફ હારે કેટલા પરિણામ મળશે? 1 2 3 4, આ બધામાં હનીફ હારશે, બરાબર ને? સિવાય કે આ બંનેમાં તો કેટલા પરિણામ છે? 6. તો હનીફ હારે તે ઘટના એ છે. તો પ્રોબેબિલિટી ઓફ એ, બરાબર ને, બરાબર કેટલા પરિણામ? 6 છેદમાં 8. અહીંયા 6 પરિણામ લખવા તો લખી શકો છો તમે, 6 છેદમાં 8. તો 3 2 6 4 2 8, 2 2 11 હા બરાબર છે યાર, 3 છેદમાં 4, ઓકે. તો આ થઈ ગયું છે. હવે પ્રશ્ન નંબર 24 છે, પાસાને 2 વખત ઉછાળતા મિત્રો, પાસાને 2 વખત ઉછાળીશ તો 36 પરિણામ મળશે. ટાઈગર તારું મોડું બંધ રાખ્યા, બકર બકર ના કરીશ. તો પાસાને કેટલી વખત ઉછાળતા? 2 વખત ઉછાળતા. મળતા પરિણામ 36 છે, યાદ રાખો મિત્રો. 1 વખત ઉછાળીએ તો 6 મળે છે, અને 2 વખત ઉછાળીએ તો, 2 પાસાને ઉછાળીએ તો 36 મળે છે,
अभी आ लखी बताए। हवे आनो प्रश्न शू है कि जयरे अपने बे पासा थी रमीए ना, धारो कि आम आम आ बे पासा पड़ा, अपने एक में एक पड़ू, एक में चार पड़ा, पांच पड़ा, समझी लो, तो एक पण वक्त पृष्ठ पर पांच ना मळवा जोईए, बराबर ने? पांच ना मळे एनो मतलब कि भाई पांच पड़वा जोईए नहीं। सरवाळा नी वात नथी हो, अहींया ध्यान राखो, बनेनो सरवाळो नहीं करवानो, कोई पण पासा पर पांच नहीं मळो, एटले पांच सिवायना जेटला परिणाम छे लेवाना छे आपणे। तो हूँ पहेला ना मळे ते घटनाने लखी दईए, ते घटना ए छे, ओके। तो 36 परिणाम में कया कया में पांच मळे छे एने आपणे लखी दईए, एना सिवायना नहीं। अहींया जो ओछामां ओछी एक वार पांच मळे ते घटना बी छे। तो मित्रों आनी अंदर तमने कया कया परिणाम लखवाना जेमां पांच ना होय बधा आवो जोईए। तो अहींया लखवानुं 36 मांथी न लेवाना परिणाम, ए शोर्टकट पड़शे, न लेवाना परिणाम तमे बाकी बधा लखी शको छो। पांच वाळा नहीं लेवाना, એટલે આપણે લઈ લેવાના એક પાંચ નહીં લેવાનું, બે પાંચ નહીં લેવાનું, ત્રણ પાંચ નહીં લેવાનું, ચાર પાંચ નહીં લેવાનું, પાંચ પાંચ નહીં લેવાનું, પછી પાંચ છ નહીં લેવાનું, બીજું શું રહી ગયું, છ પાંચ, પછી બીજું પાંચ ચાર, ઊંધું સીંધું બધું લખી દો, ત્રણ પાંચ, ત્રણ પાંચ તો આવી ગયું, પાંચ ત્રણ, પાંચ બે, પાંચ એક, ઓકે। આના સિવાય કોઈ હોય તો બોલી જાઓ મને, કેટલા પરિણામ થયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો અગિયાર પરિણામ નથી લેવાના। તો 36 માઇનસ અગિયાર કેટલા પરિણામ મળશે આપણને, 25। તો પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 25 છેદમાં 36, ઓકે। આ આવી ગયો જવાબ જેના પર પાંચ મળશે નહીં। 25 પરિણામ એવા છે કે જ્યારે પાંચ પડશે નહીં, ધારો કે એક એક પડે, એક બે પડે, એક ત્રણ પડે, એક ચાર પડે, પણ એક પાંચ નહીં લેવાના। હવે આમાં કેવું છે કે ઓછામાં ઓછું એક પાંચ પડે, એટલે આના જ પરિણામ આવશે ઉપરના, તો મળતા પરિણામ આવશે આ બધા, બરાબર ને? તો પ્રોબેબિલિટી ઓફ બી, પાંચવાળા પરિણામની સંખ્યા તમારે ફરીથી લખો તો ફરીથી લખી શકો છો, છેદમાં કુલ પરિણામ। તો મિત્રો પાંચવાળા પરિણામ કેટલા છે આપણા, અગિયાર છે, અને કુલ પરિણામ કેટલા છે, 36। તો આ જવાબ આવ્યો 11/36। તો પ્રોબેબિલિટી ઓફ બી, બીજી ઘટનાની સંભાવના આવશે 11/36, ઓકે। હવે એક છેલ્લે છે ખરા ખોટા, એ જોઈ લઈએ આપણે। મિત્રો આ છે છેલ્લો દાખલો 25મો, જેમાં ખરા ખોટા આપણે કહેવાના છે અને સમજવાના પણ છે। જો બે સિક્કાને ઉછળવામાં આવે તો બે છાપ બે કાંટાને પ્રત્યેક એક મળે બંનેમાંથી, તો તેની સંભાવના 1/3 છે। તો આ શું છે, સાચું કે ખોટું ગણી લઈએ આપણે। જો મિત્રો સૌથી પહેલાં તો બે સિક્કાને ઉછળતા કેટલા, બે સિક્કાને ઉછળતા ચાર પરિણામ મળે, એચ એચ, એચ ટી, ટી એચ અને ટી ટી, બોલો ખબર પડી। બે સિક્કાને ઉછળતા મિત્રો કેટલા પરિણામ મળે, ચાર, એચ એચ, એચ ટી, ટી એચ, ટી ટી, એટલે આમાં એચ ટી અને ટી એચ અલગ અલગ ગણવાના, એટલે દરેકની સંભાવના, કોઈની પણ સંભાવના, બે કાંટા મળે કે બે છાપ મળે એની સંભાવના 1/ કેટલી આવે, ચાર। માટે આ વિધાન શું છે, અસત્ય છે। શું છે, અસત્ય। હવે શું કહે છે બીજું, જો પાસાને ઉછાળવામાં આવે, પાસા એટલે જે લુડો રમવાનો આવે છે એને, તો એમાં યુગ્મ અથવા અયુગ્મ સંખ્યા મળે, પહેલાં તો એમાં પરિણામ કેટલા મળશે આપણને, એક બે ત્રણ ચાર પાંચ છ, આટલા મળશે, અને અયુગ્મ કયા છે, એક ત્રણ પાંચ, અને યુગ્મ કેટલા છે, ત્રણ ચાર છ, બંનેની સરખા સરખા છે, ત્રણ ત્રણ, તો 3/6, બરાબર ને? 3 યુગ્મ લો કે અયુગ્મ ઉડી જશે, એટલે 1/2। તો આનો મતલબ આ વિધાન શું છે, સત્ય, યુગ્મના અયુગ્મની સંભાવના 1/2। તો મિત્રો આ છે આપણું સંભાવનાનું આ જે પ્રકરણ સંપૂર્ણ પૂરું થાય છે। થોડાક એક્સ્ટ્રા એમસીક્યુ જ્યારે તમને જરૂર પડશે એક્ઝામના પહેલાં એ હું ગણાવીશ। મિત્રો તમને એક વિનંતી છે કે જો તમે આ વિડીયો પર નવા, આ ચેનલ પર નવા આયા હોય, બરાબર, વિડીયો પહેલી વખત જોતા હોય આપણું, આપણા ચેનલનું, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને ફાયદો મળશે, એટલે તમારા કામનો અભ્યાસક્રમ સિલેબસ પ્રમાણે તમારે ગણિત વિજ્ઞાનનું ચાલતું રહેશે ધોરણ 9માં 10માં, અને તમને નવા વિડીયો મળતા રહેશે, એને પણ વેરી એકદમ ઇઝી પદ્ધતિથી। અને મારી ગેરંટી છે કે જો તમે જોડાઈ રહેશો તો તમને હું મારા ચેનલ દ્વારા જ તમને પાસિંગ માર્ક્સ તો મિનિમમ અપાઈ દઈશ, વધારે વધારે મળશે તો તમારા મહેનત ઉપર છે કે તમે 90-95-100 પણ લઈ શકો। અમારે આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે, તમને ના વિશ્વાસ આવતો હોય તો ચેનલના સ્ટાર્ટિંગમાં મારા શર્ટનો કલર જોઈ લેજો, અને અત્યારે જોઈ લો, પોઝ કરીને પાછો રિવર્સ કરો અને શર્ટનો કલર જો ને અત્યારે જો, ખૂબ જ મહેનત થાય છે। તો ઘરે નહીં તૈયારી કરતા રહો, આગળ વધતા રહો, શુભમ।